આગળ સમાચાર અમદાવાદના દરિયાપુરથી. અહીં દરિયાપુરમાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવી રહ્યો છે કે જ્યાં 30 વર્ષીય પરિણીતાને પતિએ તલાક આપ્યા. વિડીયો કોલિંગ કરીને પરિણીતાને આ તલાક આપ્યા છે. દરિયાપુર પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા અજીતસિંહ. અજીતસિંહ, આ સમગ્ર કેસ વિશે શું મળી રહી છે વધુ વિગતો? બે ફરિયાદ નોંધાઈ છે, એક છે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અને બીજી છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં. આ તિલક જે ત્રિપલ તલાકનો મામલો છે જેમાં કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે અને હજુ સુધી ત્રિપલ તલાકને લઈ અને ચોક્કસ કોઈ નિર્દેશ આપવામાં નથી આવ્યા. છતાં પણ જે મુસ્લિમ રિવાજ પ્રમાણે જે ત્રિપલ તલાક છે એમાં બે ફરિયાદ દાખલ થઈ છે. મહત્વની બાબત આમાં બંનેમાં એ સામે આવી છે કે એક મોબાઈલ એપ દ્વારા તલાક આપવામાં આવે છે, સાથે સાથે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક 44 વર્ષીય જે મુસ્લિમ મહિલા છે એને એમના પતિ દ્વારા 3 વાર નોટિસ આપી અને ત્રિપલ તલાક આપવામાં આવ્યા છે. બંને જગ્યાએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને બંને જગ્યાએ આરોપીઓને પકડવા માટેની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.